મહારાજ ઘણા સમયથી જા છે તો હજુ કેમ ન આવ્યા તો ગોર મહારાજની તપાસ કરાવો જેવી આપની આજ્ઞા મહારાજ હે આજે હર કેયુ મંગે વરજો આવ્યા રે આજ હર કેયુ મંગે વરજો આવ્યા રે આપ ઘણા આનંદમાં દેખાવ છો માટે તમે બેન સુગુણાનું શ્રીફળ જીલાવીને આવ્યા છો પણ ક્યાંના રાજકુમાર છે ક્યાંનો રજવાડો છે હા બાપુ શ્રીફળ તો હું જીલાવીને આવ્યો છું પણ તમને વાત કરતા મને થોડો સંકોચ થાય છે બાપુ ના ગોર મહારાજ જરા પણ સંકોચ ન રાખજો જે હોય તે સત્ય કહી દેજો તું સાંભળો બાપુ મેં ઘણા રજવાડા જોયા કોઈ રજવાડાની અંદર મને મૂર્તિઓ ગમે તો બાપુ રજવાડું નહોતું ગમતું અને રજવાડું ગમે ત્યાં મને મૂર્તિયા નહોતા ગમતા બાપુ તમારી ના હતી તે સતા હું પિંગલગઢ ગયો પઢિયાર રાજાના કુંવર પ્રતાપસિંહને સોનાનો ટકો અને શ્રીફળ જીલાવીને આવ્યો છું બાપુ હવે મારો તો એ ભલે જીવાડો તો એ ભલે ના ગોર મહારાજ ના એમાં તમને મારવાના ન હોય તમે જે પણ કરીને આવ્યો છો તે બરોબર છે જેવા કઈ સગુણાના ભાગ્ય તો હા બાપુ ત્યાં હું ઘડિયા લગ્ન જોઈને આવ્યો છું તો ત્યાં પણ પ્રતાપસિંહને સોનાનો ટકો અને શ્રીફળ જીલાવીને આવ્યો છું આપણે પણ બેન સગુણાને બોલાવી અને સોનાનો ટકો અને શ્રીફળ જીલાવી દેવું જોઈએ ભલે ગોર મહારાજ ધાન ફુલાવે તેની માયા
હા બાપુ તો સાથે સાથે કંકોત્રી પણ લખી નાખતા બહુ સારું બાપુ હા ગોર મહારાજ કંકોત્રી પણ લખાઈ ગઈ છે અને પટિયાર રાજાએ કહેવરાયું છે કે જાનની અંદર અમારે કોઈ જાતની ખામી રહેવી જોઈએ નહીં એટલે બરોબર વ્યવસ્થા કરે એવું કહેજો અરે હા ગોર મહારાજ જાનના ઉતારાની જમવાની બધી વ્યવસ્થા પ્રધાનજીએ કરી આપી છે બરોબર છે ને હા ગોર મહારાજ હા નકરી હારાલ છે નહીં મને ખબર છે તો નહીં હા મને જાન આવવાનો સમય થઈ ગયો એવું લાગે છે ત્યાં જઈને આવ્યો તેદુના ભણકારા વાગ્યા કરે સામના ત્યાં મને તતડાવી નાખ્યો તો હારા નથી જાન લઈને આવે શી ખબર અમારે જાન આવવાનો સમય થઈ ગયો તો હજુ ટાઈમે આવતા નહીં પાછા આપણને ખગલાવે આમને આવે તો પરણાવવાની જરૂર નથી હજુ જાન લઈને આવ્યા નહીં ખગડેલા ખટારા પાંચ્યા હોય શી ખબર એટલે બીજે લાવતા લાગે સાંભળા અત્યારે જાન પેદલગઢના પાદરે થી રવાના થઈ અને જાન ઠેર ફોકરણ ગઢના પાદરે પહોંચી ત્યારે એ લીલોડા વાસ નિવાસ લીર જાડી હનુમા વાગ તીર જા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ
का हां ओकरा नम्मा जो खाखला नो पकड़ो अरे हां ये तो जम्मा जवानो कैसे पद अरे बापू हमने क्यों अरे पड़िया रहा है पिता से हारा से आवला ए गोरबा तमे पण बापू ने बहु गरम करो सो પણ હું તો મારે મોડું થાય પોખવાનું ની એટલે જાને એને કીધું જમવા તકડી મૂકી અને આ તમારા ગોરાણી હારે લાવ્યા લાગો ના ના તો લે લે આઈન કર્યું આયા કા હા ના કેવું હારું લાગ્યો એ લે કા હારું ન લાગે હા ઇમના આજે તું જોતો કા હું છે આ થારે કાનુડો અને આઈ નાનુડો અરે 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 એ તમારો મેસેજ હોય એક રાશિ માટે બધો તા દોત હોય બાપા એ વેવાન જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હવે અમારા વીરાને પોખી લો ટાઢના કુકડા જેવા થઈ ગયા છે હા હાલો આપણે પોખવા કે મારો થાળ રે પરો રે સાગા મોટી રે એ મારો થાળ રે હળવે હળવે પોખ જો રે વેવણો સીલા એ મારા વીરા તરમાં છે વેવણો સીલા એ મારા વીરા તરમાં છે વેવણો સીલા એ ભાગી હારી કેરી રે વેવણો સીલા આ મેં ગોહર પીરો રે વેવણો સીલા ઓકરડો શરમાય છે રે વેવણો સીલા આ માલકડો મીના ઘડી ગયો તમે મને મારી વિધિ કરી લેવા દો તમારી ગોરાણીને તમે આમ ભારે પણ ભોઠા પાડો છો ઈ તો અમે પ્રેમથી બોલ્યા હતા એમ તો તમારા ગોરાણી ફેશન વાળા બહુ છે હો બહુ કરશો કરાવે સાઈનાના છે હે અરે 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 નોક્યાના હતા ઈ જતેરિયા સાઈનાના આવ્યા હે અરે કન્યા પદ કન્યા પધરાવો સાવધાન તમે ઘડિયારે ચાઇનાની પહેરી લાગ્યા છે આ જીપમાં લાયા તા જીપમાં કે ઓઢે નવરંગ સુંદડી પગમાં જાદર નો ધણકાર એ પાયલ નો રણકાર માનવા માયાઓ મલકતા મલકતા Thank you.
હાલ 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 આ સાંડલા થાળી અંદર રહે જય હો બેન સગુણાના ચોરીના ચાર મંગળ વર્તાય છે એટલે મારા વાલા તમને હવ કોઈને આખ્યાન જોયેલું હોય ખબર હોય કે બેન સગુણાનું એક પણ મંગળ ખાલી ન જવું જોઈએ આ તમારા ગામની શોભા છે મારા વાલા કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી દે અને બેન સગુણાનું એકે એક મંગળ આપણે વધાવવું જોઈએ કારણ કે પંખી પાણી પીને છે ઘટેના સરિતા નીર ધરમ કરે ધન નો ઘટે સહાય કરે રામા પીર ગાડીને ધક્કો મારતા રહેજો મારા વાલા અમારું આખ્યાન છે આજે આજે અમારું ઓતારિયા ગામનું નવદુર્ગા રામા મંડળ છે અમે દિવાળી પહેલા ત્રણ ચાર નાટ્યો અને ધનતેરસ વાતના એક દિને ને એક દી એક દિને ને એક દી રોજે રોજ ચાલુ છે મારા વાલા અને હજુ 19 તારીખ સુધી છે એટલે ધર્મની ગાડીને બેન છગુણાને જે કઈ દાન દેવું હોય તે દઈ શકો છો બીજા નંબરમાં કે અમારું મંડળ કોઈ જાતની ફી લેતું નથી અને બાધા વગર રમતું નથી 5 લાખ રૂપિયા આપો પણ તમારે શોખનું રમાડવું હોય તો અમે રમતા નથી મારા વાલા એટલે ધર્મની ગાડીને ધક્કો મારતા રહેવું મારા વાલા બેન સગુણાનો પહેલું મંગળ વર્તાય છે જે કોઈને દાન દેવું હોય તે દઈ શકો છો અમે કોઈ જાતનો ફાળો કરતા નથી નોટ અને પેન લઈને નીકળતા નથી એટલે જે કંઈ અહીં તમારે બેન સગુણાને દેવું હોય તે દઈ શકો છો અમારા 2-3 માણસો આવશે એને પણ તમે આપી શકો છો જે હો અહીંયા આવીને જય બોલાવી દેશે અને તમને વધુ મોજ આવે તો પછી ખિસ્સામાં થપ્પી કાઢીને કરી શકો છો મારા વાલા હાલ એ કોઈ અલ્લા જાજે બાગ ધમાકેદાર પેલા મંગળ પુરા ત્યાં છે એટલે આપણે સાંડુ હોય ધમાકેદાર જોવી અને કોઈ મોડા આવ્યા હોય તો મોડા સાંડલો કરાવે એવું કઈ નહીં આપણે તમે ગીત ગાવા આવ્યા છો બે હવા આવ્યા છો બીજા એક હમણાં બહુ ગાતા થઈ જાય ક્યાં
આપણે તું કા ગોરાણી આપણે ગાવ ને ગાવ લે શરમ લાગતી હોય તો આમ ફેરી જાવ ગામ ઉજળવા હિતેશભાઈ કાળુભાઈ વસાણી એમના તરફથી વસાણી સવાણી એમના તરફથી 1111 રૂપિયા સવણા મહિના પહેલા મંગળમાં હાથગણું કરાવશે એમના ધારેલા કામ રામજીજી મહારાજ એમના કુળદેવ જાજો આપે બોલો રામા પેરની જય અરવિંદભાઈ કાળુભાઈ ગામ અડતાળા એમના તરફથી પણ 1111 રૂપિયા પહેલા મંગળમાં સવણા મહિના હાથગણું કરાવશે બોલો રામા પેરની જય જય તો બોલ ભગવાન ભાઈ
વલ્લભભાઈ ગામ ઉજળવાવ એમના તરફથી પણ 500 રૂપિયા સગુણાબેનને હાથગણ કરાવશ. બોલો રામા પીરની જય જય. જોકે આટલા બધા બેઠા છે અને મોજા આવે તો પણ અમારા બાળ મહેમાન કલાકાર છે, કોઈ લગ્ન ગીત ગાય, કોઈ સેજ તમને મોજા આવે, કોઈ ડાન્સ કરે તો હિતેશભાઈ તમારો મિત્ર મોજા આવે તો પાછા થોડા થોડા હરતા રહેજો. અને 500ના સાંડલા મારા બાપલિયા, જે પૈસા આવે તો બધા ભગવાનના કાર્યમાં મારા બાપલિયા વાપરીશ. અમારે નવદુર્ગા વાતરિયા રામા મંડળ તરફથી આ પૈસા બધા આવે ધાર્મિક કાર્યમાં વાપરીશ મારા બાપલિયા. મંડળના કોઈ સભ્ય આમાંથી બીડી પીતા નથી મારા બાપલિયા. કોઈ પાંજરાપોળમાં ગાયોને નીણશે, કોઈ કપડાં કટલેરી આવે બધા, કોઈ નાની નાની દીકરીઓને ગરીબ માણસને સમૂહ લગ્ન હોય ગમે નાતના એવું નહીં કાંઈ, એમાં તાજે તાજું દાન આપીએ છીએ મારા બાપુ. જે છે આ દીધું લીધું હારે આવવાનું છે, બીજું કાંઈ આવવાનું નથી. આપણી પ્રજાને પ્રજાએ આ પેઢીએ પેઢીએ મંદિરમાં કે ધાર્મિકમાં આપ્યું હોય ત્યાં પ્રજાએ પાણા બોલે કે ના ના ત્યાં આપ્યું હતું, નકર કોઈક વાંકલા કોઈક માય કાંગલા થાય ને ત્યાં પડદો ન્યા બતાવે આપ્યું હોય ને આ હાસું કહેવાય. ભિખારી ભક્તિ કરે નહીં રાકા ભજે નહીં રામ, એવા દાન દેવા દોયલા ઈ તો કોઈ મરે જીવાના કામ. માયા કાળી નાગણી સ્વરૂપ પોતાન ખાય એ માંથી કોઈ ઉગરે નહીં, ઉગરે તો ફણી ધર થાયો. એટલે મારા વાલા કોઈ એવો સંકોચ ન રાખશો કે 500ની બેન થઈ જાય એટલે આપણે સાંડલો નહીં કરાવો, તમે તાર બેન સંકુણાને 500નો સાંડલો કરાવી દેજો. એટલા હોય એટલા તમે તારા એ આપજો મારા વાલા. એવા નારા તેવા નામા બગાડ્યા છે અહીંયા જોતા રે. હે
يا جو نالجو ديوا تا آنکھوں کاٹن بڑا کر دی بلڑ لے جو اے باپو گرم تھئی گیا پن گڑے گما ہاں اگر وہ کالی نال ہگی نہیں تے ایم کے کالی موش کالی نال کھنا رے جو بابا آ تو گام نو کہوائے نہیں پن بے ترن دیوس پہلا ایم رمما گیا تھا یہاں ये गोखे अते बैठी रानी राधर मनी बोले मन मार गड़ो देखाड़ो राज बंगला मन मार गड़ो देखाड़ो राज बंगला बहुत मार गड़ानी पूली राज बंगला ترجمة
રામ ભરોસે ત્રણ સાડી આવશે બોલો રામા પીરની જય લ્યા ગોરબા પણ તમે તો ભબકો મારો છો ભબકો આપણા ગોરાણી ભબકો હા હા ખિસ્સામાંય ભબકો હા હા પણ હજી આમ ડાયરાની બહુ આમ તમે મોજ નથી લાવતા બીજું મંગળવાર થાય છે મિત્રો એ ચોરી માં અરે આપ તો રાજવી છો, રાજવી થઈને ગોર મહારાજ ની સામે તલવારિયું કાઢો છો. તારે અહીંયા અમારી સામે એવું વર્તન કરાય? હશે ગોર મહારાજ, હશે હવે. ના ના, કાં કેવું થાય છે? હે ગોરભા, તમારું નવું ધોતી હોય તો એ કઈ ગયું? એ વાત જવા દે, મને અહીંયા લડી લેવા દે. આજ હવે આપણે ન બોલાય. ના ના, કાલે આપણે દીકરીના માવતર કહેવાય, આપણે બોલીએ. પણ તમે જોવો બાપુ, અહીં આવીને આંખ્યું કાઢે, હારા નથી મુ હારા. હજી હજી હવે પઢિયાર રાય, બેસો હવે બેસો, સાંભળી જાઓ. હવે સમજાવી દઉં છું, હવે નહીં ગાય. બસ બીજા મંગળમાં પણ હિતેશભાઈ કાળુભાઈ સગડા બેન ના હાથગણામાં 500 રૂપિયા હાથગણું કરાવે. બોલો રામા પેરાની Hey!
501 રૂપિયો અરવિંદભાઈ કાળુભાઈ ગામ અડતાળા સગુણા બેન આસગણો કરાવ બોલો રામા પીરની જય 501 રૂપિયો હરેશભાઈ કાળુભાઈ હિરણભાઈ કાળુભાઈ હિરણભાઈ બાબુભાઈ સવાણી સગુણા બેન આસગણો કરાવ બોલો રામા પીરની જય 500 રૂપિયા અલ્પેશભાઈ મુંબઈ વાળા સગુણા બેન આસગણો કરાવ બોલો રામા પીરની જય 1000 રૂપિયા રાજુભાઈ મુંબઈ વાળા સગુણાબેન આસગણ કરાસ બોલો રામા પીરની જય 1000 રૂપિયા ભરતભાઈ મુકોડભાઈ મકોડભાઈ ભરતભાઈ મકોડભાઈ સ્વાગત સગુણાબેન આસગણ કરાસ બોલો રામા પીરની જય 500 રૂપિયા ઘનશ્યામભાઈ મુંબઈ વાળા સગુણાબેન આસગણ કરાસ બોલો રામા પીરની જય 501 રૂપિયો ચિરાગભાઈ ઘનશ્યામભાઈ કંથારિયા વાળા સગુણાબેન આસગણ કરાસ બોલો રામા પીરની જય 601 રૂપિયો હરેશભાઈ ટીંબી વાળા સગુણાબેન આસગણ કરાસ બોલો રામા પીરની જય 500 રૂપિયા જગદીશભાઈ મુંબઈ વાળા સગુણાબેન આસગણ કરાસ બોલો રામા પીરની જય
કોંડાણા છો એટલે આ કા હાલો બેન સગુણાના બે મંગળા કોઈ થયા છે બે બાકી રહ્યા છે એકસો ને એક રૂપિયો દેવપુર બેન તરફથી ગામ ઉજળવા સગુણા બેન આસગણ કરાસ બોલો રામા પેરની જય ચોરી તમે બહુ બોલશો નહીં આ તમારી ટોપી આપણે કરી નાખશો ચલો 1100 રૂપિયા આપીને એક ફરમાઈશ લેવી છે પછી બહુ ફરમાઈશ ના એને ગાતા નથી એ ગરી રે ગુજરાતમાં પટેલ વાત છે તમારો કેરા દો
સગુણાનું છેલ્લું મંગળ છે એટલે હવે જે કોઈને છેલ્લા મંગળ દાન દેવું હોય તે દઈ શકો છો મારા વાલા. કેસરી માં તો થારે મંગળી સ્વામિનારાયણ ભગવાન જાજો આપે. બોલો રામા પીરની જય. મિત્રો 1500 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. ગોવિંદભાઈ મેરાભાઈ રબારી બેન સગુણા ને 501 રૂપિયો હાથ ગણામાં આપે છે. બોલો રામા પીરની. બે દાન પૂછવા ગયો, હું કહું છું મને સલોક સિવાય બીજું નથી. રામ ભરસે આવશે. બોલો રામા પીરની. આ બાજુથી અમારે બાવાભાઈ જેઠાભાઈ એમના તરફથી પણ 500 રૂપિયા સગુણા બેન ને હાથ ગણું કરાસ. કોઈ નામમાં ભૂલ ચૂક હોય તો બાપા માફ કરજો. બોલો રામા પીરની. તમારે કઈ મસાલો વસાલો ખાવો છે? સોડા બોડા પીવી છે? એ ગોરભા ઘડીક બે હો તો હવે નથી બહુ વાર. અમારા વેરાને બહુ શરમ આવશો નહીં. હવે વીરો શરમા એવો જ નથી ને. અત્યારે ચાલુ લગ્ન મંડપમાં કઈ પાન બાન ન ખાય. હે હેડકી સડે ડેડકી. એટલે હેડકી છે તો વાંધો નહીં. કે લીલા ઘર સોળા ઓઢીલો ભાવે. Thank you.
જે કોઈને આપણે દાન આપવું હોય તો ચાલુ પાત્ર તમ તાર આપી શકાય છે. હવે બેનને હારે ઓળાઈ દેવી, અમારે ક્યાં આગળ આપણે આંખશું ગમે ત્યારે લખાવી શકાય છે. તો મિત્રો બેન સગુણા એટલા માટે રુદન કરે છે કે પોતાને માડી જાયો ભાઈ Thank you.
ખરી અવાજની અંદર તમને કોઈ વાતનું ઓછું નહીં આવવા દઉં મારા ભાવ પણ છતાં સાસરે જાતા પહેલા જે કર્યાવર રૂપી હું બે શબ્દ કહું છું તે મારા ભાવ તમે યાદ રાખો કારણ કે દીકરી હંમેશા ત્રણ કુળને તારે છે તો મારા શબ્દ બેટા યાદ રાખજો ઉકરણે ગઢ માતા સમજતા એની માતા મિનવદે પિતા ભૂલ સમજી એને માફ કરજો હાલો પડિયારાય આપણે સાથે બેસી અને જમી લઈએ અરે અજમલ રાજા આ પડિયાર હું પાટણ ગાઢની અંદર આવ્યો ત્યારથી આપનો પુત્ર હજી મને મળવા નથી આવ્યો શું આપને પુત્ર કેટલા અરે હા પડિયારાય મારે લાસા લક્ષ્મી અને સગુણા ધન દીકરીઓ છે મારે પુત્ર નથી એવી જો મને ખબર હોત તો પ્રતાપ સંગને આયા પરનાવે અરે પ્રતાપ રાય હેમા મેં ખોટું શું કર્યું છે આપણા 20-20 વર્ષના વેર ભૂલી અને મેં મારી દીકરી તમારે આંગણે બનાવી પુત્ર જુલા જને આંગણે ત્યાં કંચન લીલા લેર છે સંસાર કડવો ચેર છે આપના મુખે થી આવા શબ્દ જોતા નથી પડિયા રાય હા હું કહું તે સાંભળો હા પડિયા રાય આ દીકરી નો માગે લાચાર થઈ જે શબ્દ કહેશો તે સાંભળવા માટે Thank you.
પટિયા રાય પણ કેવા કેવા શબ્દ બોલીને ગયા સતી તો સતી હવે મને વનમાં જવાની જય હો અરે હાય સ્વામીનાથ રાજી પુસ્તિથી તને જોઈ Thank you.
ભગવાન શંકર નું છે. અરે પૂજારી મહારાજ, ખરેખર જો શંકર નું મંદિર હોય તો મારે એમનું તપ કરવું છે, મહાદેવ નું તપ કરવું છે. હા પૂજારી મહારાજ, તમે સ્નાન કરીને આવ્યા છો? ના પૂજારી મહારાજ, ઘણા સમયથી જંગલ ની અંદર ભટકું છું, મને જે સ્નાન કરવાનું મળ્યું નથી. તો સામે કેળી દેખાય છે ત્યાં ચાલ્યા જાઓ, ગંગા નદી વહે છે તેમાં સ્નાન કરી શુદ્ધ થાય અને પછી તપ માં બેસો. સામે મૂર્તિ દેખાય છે ત્યાં તપ કરવાનું છે. પાતલ તું ધરયા પરના સુલાનર સોઈન મેદ સપાળ નિગમ
ऋषि मुनियो हजारों हजारों वर्ष सुधी तप करता छता पण मारा इंद्रासन काई न दूथतो पण छेला तण दिवस ने अंदर कोण यो जातो छे के मारा इंद्रासन ने पोपटना पांजरा नी जेम डुलावे छे माटे लाव आ माटे हूं पृथ्वी लोक ने अंदर जई तपास करू પામર મનુષ્ય આ ઇન્દ્રરાજના ઇન્દ્રાસનને પોપટના પાંદરાની જેમ ડોલાવે છે માટે લાવ આ પાપી ભક્તનું ધરતી મસ્તક અલગ કરું અરે નહીં નહીં જ્યારે 33 કરોડ દેવતાઓએ ભેગા મળી મને આ ઇન્દ્રની સોંપણી કરી ત્યારે કીધું હતું કે હે ઇન્દ્ર કોઈ પણ ઉતાવળ ડગલું ભરતો નહીં માટે લાવ અત્યારે મને સંકટ પડ્યું છે તો મારા મોટા ભાઈ બ્રહ્માને હું બોલાવું મોટા ભાઈ બ્રહ્માને મારા પ્રણામ અરે હા ઇન્દ્રદેવ
અત્યારે આ સભાની અંદર મને બોલાવવાનું કારણ તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે કાળા માતાનો પામર મનુષ્ય મારા ઇન્દ્રાસનને પોપટના પાંદરાની જેમ ડોલાવે છે અરે પ્રભુ આપ એના વિશે જાણતા હો તો મને જલ્દી કહો નહીતર એના થડથી મસ્તક અલગ કરીશ અરે નહીં દેવ આપ શાંત થાઓ આના વિશે હું જાણું છું પણ મારાથી પણ વધારે વિષ્ણુ દેવ જાણે છે તો લાવ હાલ ને હાલ આ સભાની અંદર હું વિષ્ણુને યાદ કરું અત્યારે મને બોલાવવાનું કારણ અરે હા વિષ્ણુ દેવ આપને ઇન્દ્ર દેવ યાદ કરે અરે મોટા ભાઈ વિષ્ણુને પ્રણામ તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ નતું થતું પણ પણ છેલ્લા ત્રણ દિવસની અંદર એક કાળા માથાનો પામર મનુષ્ય મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડુલાવે છે અરે પ્રભુ આપ એના વિશે જાણતા હો તો મને જલ્દી કહો નહીતર એના દર્દી મસ્તક અલગ કરીશ અરે હા ઇન્દ્ર તમે શાંત થાવ આ વિશે હું ઘણું બધું જાણું છું પણ મારથી વિશે શંકર જાણે છે તો હું તેમને બોલાવું
અરે હા ઇન્દ્રરાય તમે સર્વ દેવોએ મળી અને મને શા માટે યાદ કર્યો અરે પ્રભુ આપની તો કોઈ વાત અજાણ ન હોય પણ તમે જાણો છો છતાં પણ મને પૂછો છો કે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ નતું થતું પણ છેલ્લા ત્રણ દિવસની અંદર એક કાળા માતાનો પામર મનુષ્ય મારું ઇન્દ્રાસન પોપટના પાંદરાની જેમ ડુલાવે છે પ્રભુ આપ એના વિશે જાણતા હો તો મને જલ્દી કહો નહીતર એના ધરતી મસ્તક અલગ કરીશ અરે હા ઇન્દ્રરાય હું એના વિશે બધું જાણું છું એ તમારા ઇન્દ્રાસનની આશાએ નથી ભક્તિ કરી રહ્યો એક લાડીલો અને પ્રેમી ભક્ત અજમલ છે પુત્રની પ્રાપ્તિ માટે ભક્તિ કરી રહ્યો છે તમે સર્વ દેવો પોતપોતાના સ્થાનકે જાઓ હું એને સપનારૂપી દર્શન આપી અને હું પણ આવું છું સુના રે પણ કા
અરે હા પૂજારી મહારાજ જય હો બોલો ભક્તરા. અરે પૂજારી મહારાજ, મને એક સપનું આવ્યું. સપનું આવ્યું એમ? હા પૂજારી મહારાજ, હું ઘણા ટાઈમ થી આ પૂજા પાઠ યજ્ઞ બધું કરું છું, મને કોઈ સપનું નહીં થાય. કોણા રોજ આવે? અરે હા પૂજારી મહારાજ, મને સપનું આવ્યું છે, જો તમારી માળામાં જોઈ આપો કે મારું સપનું સાચું છે કે ખોટું છે. ભક્તરા, સાચું પડે ને એને જ સપનું કહેવાય. હું જોઈ આપું છું માળા. હા ભક્તરા, જોકે આ માળા કહે છે કે તમારું સપનું સાચું છે. અરે પૂજારી મહારાજ, ખરેખર જો મારું સપનું સાચું હોય તો વાત મારી સાંભળો. રાતે ભોળાનાથે મને સપનામાં આવીને કીધું, હે અજમલ, દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર માંગ છે. માટે હું આ સમાચાર પહેલા મારા રાજની અંદર આપી અને પછી હું દ્વારકા જઈશ. હા પૂજારી મહારાજ, તમને તો હું શું કહું, પણ કોઈ વાર જો રાજસ્થાનની અંદર યાત્રાએ આવો તો મારા પોકણગઢના મહેમાન જરૂર બનજો તમે. હા, રાજસ્થાનમાં આવવું છે, પણ નવા સૂટા આવે ને પછી આવવું છે. જય ભોલેનાથ.